જય માતાજી મિત્રો ફરજ બની છે કે સમાજના અમુક લોકો જે જ્યાં ને ત્યાં વિરોધ કરતા હોય છે હાલ બે હજાર ચોવીસની ની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેવી સમાજ તરફથી રાજકોટની અંદર એક સંમેલન રાખેલું છે પણ પણ એની અંદર સમાજના અમુક તત્વો સમાજને એવું કે છે વિડીયો બનાવીને કે આ મીટિંગ અત્યારે ના કરશો આ સભા અત્યારે ના ભરશો ચૂંટણી પછી ભરજો તો એવા લુખા તત્વોને કહું છું કે ભાઈ તમે જે કરી ખાતા હોય કરી ખાવ બાકી રાજકોટની અંદર તો મીટિંગ થવાની છે થવાની છે ને થવાની છે તમારે જ્યાંથી જે ઉખેડવું હોય ઉખેડી લેજો સમાજના અમુક લોકો જે છે જે સમાજ માટે થઈને કંઈ પણ કરવા તૈયાર છે સમાજને હક મળે એના માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે હવે એવા લોકોને જ્યારે સમાજ સાથ આપતો હોય સમાજની સાથે ઊભો રહેતો હોય સમાજની પડખે ઊભો રહેતો હોય ત્યારે તમારા જેવા લુખા તત્વો વિડીયો બનાવીને એવું કહેજો કે રમેશભાઈ કુંવરિયા તમે અત્યારે સભા ના આભરશો એટલે આ ભાઈ રમેશભાઈ કુંવરિયા જેટલું કામ કરવાની તારામાં હેસિયત છે તાકાત છે પેલા એ તો વિચાર રમેશ કુંવરિયા સમાજ માટે શું કરી શકે છે એ તને ખબર છે ત્યાં સમાજ માટે શું કર્યું છે એ બતાવ અને રમેશ કુંવરિયાએ શું કર્યું છે એ હું બતાવું તારે પ્રૂફ જોઈતું હોય તો પ્રૂફ આપીશ પણ તું તારું જે કરી ખાતો હોય એ ભાઈ કરી ખા શાંતિથી બાકી રાજકોટના વિરોધમાં તું ના આવીશ તું પાછો વિડીયો બનાવીને એવું કહે છે સમાજને કે સમાજ કોઈ જતા નહીં સમાજ આમ અત્યારે બહાર નીકળ્યા એટલે તું ક્યારથી બહાર નીકળ્યો ત્યાં સમાજ માટે શું કર્યું તું ક્યારથી બહાર નીકળ્યો પેલા સમાજ માટે કંઈક કરવાની પેલી એ રાખ અને પછી સમાજને શીખવાડવાની કોશિશ કર બાકી તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા અને જે કરતા હોય એમને કરવા દે અને તું તારું કરી ખા બાકી તું સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે થઈને તું જે લોકોને બદનામ કરી રહ્યો છે લોકોના વિરોધ કરી રહ્યો છે મને ખબર છે હું સારી રીતે જાણું છું બરાબર યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તું જે ફેમસ થવા માટેની કોશિશ કરી રહ્યો છું અને કઈ રીતે ફેમસ થવાય ને એ મને ખબર છે બરાબર તારા વિડીયોમાં જે કન્ટેન આવતા હોય કન્ટેન ઉપર તું વિડીયો બનાવે એટલે વાયરલ થાય એટલે ફરીથી કહું છું હજી કે એના માટે તો હું વિડીયો બનાવીશ તારા માટે સ્પેશિયલ કે અત્યારે જે રાજકોટનો તો વિરોધ કરી રહ્યો છે વિડીયો બનાવીને લોકોને કહીને તો એ બંધ કરી દે બાકી રમેશ કુમારિયા જે કરી શકે છે એ તું નહીં કરી શકે પ્રકાશ વણોદિયા જે કરી શકે છે એ તું નહીં કરી શકે જે પોતાના જીવ જોખમમાં નાખીને સમાજ માટે કંઈ પણ કરવા તૈયાર હોય પોતાનો પરિવાર છોડીને દૂર દૂર સુધી સમાજને જ્યાં તકલીફ પડે ત્યાં ઊભા રહેતા હોય સમાજની પરવા કર્યા વગર પોતાના ધંધાની પરવા કર્યા વગર નોકરીની પરવા કર્યા વગર જ્યારે સમાજની માટે કોઈ કંઈક કરી છૂટવા માટે તૈયાર હોય અને એવા લોકોનો તો વિરોધ કરે છે એટલે ભાઈ તું શાંતિ રાખ બરાબર તારામાં તાકાત હોય તો તું કર ને તને કોઈ ના પાડે છે તને કોઈ રોકતું નથી તું કર ને તારામાં તાકાત હોય તો કર ને બાકી રાજકોટમાં ભલે દસ લોકો ભેગા થાય એની પરવા નથી પચાસ લોકો સો લોકો ભેગા થાય એની પરવા નથી પણ બાકી રાજકોટની અંદર પચીસ તારીખે સભા થવાની છે થવાની છે ને થવાની બીજી વસ્તુ સમાજના તમામ લોકોને કહું છું કે જે સમાજની માટે હર હંમેશ માટે લડવા માટે તૈયાર હોય સમાજની સાથે ઊભા હોય એવા લોકોને સપોર્ટ કરો સાથ આપો આવા લુખા તત્વો લુખા વ્યક્તિઓથી દૂર રહો અત્યાર સુધી તમે વિડીયો નથી બનાવ્યો પણ આજે ઘણા ટાઈમ પછી થોડો ફ્રી થયો છું એટલે મેં કીધું લાવો વિડીયો બનાવો એક જવાબ આપવા માટે એટલે કહું છું સમાજના તમામ લોકોને તમામ યુવા શક્તિને વડીલોને માતા બહેનોને દીકરીઓને કે પચીસ તારીખે જે રાજકોટની અંદર સભા રાખવામાં આવી છે એ સભાની અંદર આપ આવો વધારો વેલકમ સમાજને સાથ સપોર્ટ સમર્થન આપો રમેશ કુંવરિયાની પડખે તો આખો સમાજ ઊભો જ છે હું પણ એમની સાથે છું એટલે આવો પચીસ તારીખે મળીએ ભેગા થઈએ અને સમાજને કઈ રીતે મદદરૂપ થઈએ સમાજને કઈ રીતે આગળ લઈ જવા માટેની કોશિશ કરીએ સમાજ માટે શું કરી શકીએ એના માટે ચર્ચા કરીએ બાકી આવા લુખા તત્વો તો આવશે અને જશે કહેવાય છે ને ગુજરાતી કહેવત છે કે કાન ખજૂરો ચાલતો હોય ને એનો એક પગ તૂટી જાય ને તો એને કોઈ પરવા ના હોય એટલે સમાજની અંદર આવા તો ઘણા આવવાના અને આવું તો હું ઘણા ટાઈમથી જોઈ રહ્યો છું કે સમાજની અંદર વિરોધ કરવો એમનું કામ છે સમાજની અંદર ચાલવું આ રીતે વિરોધમાં ચાલવું એમનું કામ છે સારા લોકો કામ કરતા હોય તો એમનો વિરોધ કરવો એ એમનું કામ છે એની પાછળનું રીઝન છે એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ એટલે ફરીથી સમાજને કહું છું કે રમેશ કુંવરિયાને સાથ આપજો સાથે રહેજો રહેવાનું છે રહેજો નહીં રહેવાનું છે અને ખાસ મારી યુવા શક્તિને કહું છું કે અભિનય તો નહીં સમાજની સાથે ઊભા હશો બહાર નીકળશો તો કોઈક ઓળખતું થશે ક્યાંક તમારી જગ્યા બનશે પોલિટિક્સ વસ્તુ આખી અલગ છે રાજકારણ આખી વસ્તુ અલગ છે પણ સમાજ માટે એક થાવ જ્યારે પક્ષ પાર્ટી આપણને આપણી સાથે રહેતી હોય તો આપણે પણ એમની સાથે ઊભું રહેવું જોઈએ એટલે ફરી કહું છું કે પચીસ તારીખે રાજકોટમાં પધારો અને આવો મળીએ જય માતાજી